हेलो फ्रेंड, जय श्री कृष्ण। कुक विथ सोनू चैनल में तमारा बधानू स्वागत छे। आजे हूँ तमारा माटे रवाना त्रिरंगी ढोकळानी रेसिपी लावी छू। जो तमे मारी चैनल पर पहली बार आव्या हो तो मारी चैनल ने सब्सक्राइब करवानू भूलशो नहीं। मारी आ रेसिपी जो तमने गमे तो तेने लाइक करी तमारा फेमिली अने फ्रेंड साथे शेर करशो। आ खूब ज सॉफ्ट अने जाड़ीदार थाय छे, तो तेनी माटे आपणे कई कई सामग्री नी जरूर पड़े छे ते जोई लईए। तो तेनी माटे मैं अहीं 2 कप रवो लीधो छे, 1 ग्लास आपणे खाटी छाश लीधी छे, 1 पाउच ईनोनું लीधું છે, ग्रीन चटनी लीधी छे, आ लसणनी रेड चटनी लीधी छे, 1 चमची खांड लीधी छे, कोथमरी अने लीमड़ो लीधा छे अने स्वाद अनुसार नमक लीधू छे। सौ प्रथम आपणे एक मिक्सिंग बाउल में 2 कप रवो लेशू, तेमा आपणे 1 ग्लास खाटी छाश थोड़ी थोड़ी करी अने एड करी અને સારી રીતના મિક્સ કરી લેશું। આ બેટરને આપણે પતલું બનાવવાનું નથી, છાશ આપણે માપ પ્રમાણે જોઈતી હોય તેટલી થોડી થોડી કરીને એડ કરશું અને સારી રીતના તેને ચલાવતા રહેશું। હવે આપણે આને 15 મિનિટ સુધી કવર કરીને રાખશું। 15 મિનિટ પછી તમે જુઓ છો કે રવો છે તે સારી રીતના ફૂલી ગયો છે। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરશું અને થોડી કોથમરી અને લીમડો એડ કરશું। બધું સારી રીતના એકવાર મિક્સ કરી લેશું, થોડી છાશ એડ કરી અને આ બેટર સારી રીતના ચલાવી લેશું। હવે આપણે આ 3 કલરના ઢોકળા બનાવવાના છે, તેથી આપણે તેને 3 બાઉલમાં ડિવાઈડ કરશું। હવે અહીં મેં 1 ટીનની તપેલી લીધી છે, જેને મેં તેલથી ગ્રીસ કરીને લીધી છે। આપણે આમાં આપણા ઢોકળા સેટ કરશું। તમે આવો સ્ટીલનો ડબ્બો પણ લઈ શકો છો ઢોકળાને સેટ કરવા। હવે આપણે સૌ પ્રથમ ગ્રીન લેયર છે તે સેટ કરશું, તો તેમાં આપણે ગ્રીન ચટણી છે તે એડ કરી અને સારી રીતના મિક્સ કરશું। ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી ખાંડ એડ કરશું। ત્યારબાદ તેમાં આપણે 1/2 ટીસ્પૂન ઈનો એડ કરશું, એની ઉપર આપણે થોડી આ રીતના છાશ એડ કરશું જેથી કરી ઈનો છે તે સારી રીતના એક્ટિવ થઈ જાય। બધું એકવાર સારી રીતના ચલાવી લેશું। હવે આ બેટરને આપણે ગ્રીસ કરેલી તપેલીમાં એડ કરશું। હવે આને આપણે ઢોકળિયામાં 5 મિનિટ સુધી સેટ કરશું। ત્યારબાદ હવે આપણે વ્હાઈટ લેયર બનાવશું, તો તેમાં આપણે 1/2 ટીસ્પૂન ઈનો એડ કરશું। ઈનો એડ કરી અને બેટરને સારી રીતના ચલાવી લેશું। 5 મિનિટ પછી આપણે ગ્રીન લેયર પર વ્હાઈટ લેયર સારી રીતના સેટ કરશું।
અને આપણે હલકે હાથે સારી રીતના ગ્રીન લેયર ઉપર સ્પ્રેડ કરી દેશું। હવે આ 5 મિનિટ સુધી આપણે તેને સેટ થવા દેશું। ત્યારબાદ આપણે હવે ઓરેન્જ લેયર છે તે બનાવશું। તો તેની માટે મેં અહીં લસણની ચટણી છે તે બેટરમાં એડ કરી છે અને તેને સારી રીતના મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી આપણે ખાંડ એડ કરશું। ત્યારબાદ હાફ ટીસ્પૂન આપણે ઈનો છે તે એડ કરશું। ઈનોને આપણે સારી રીતના મિક્સ કરી લેશું। હવે 5 મિનિટ બાદ વ્હાઈટ લેયર છે તે સેટ થઈ ગયું છે। તો તેની ઉપર આ ઓરેન્જ લેયર છે તે સારી રીતના આપણે સેટ કરશું। હવે આને આપણે 10 મિનિટ સુધી કૂક થવા દેશું। 10 મિનિટ બાદ આપણે એક નાઇફની મદદથી ચેક કરશું આપણું નાઇફ છે તે સારી રીતના ક્લીન બહાર આવે છે। ધેટ મીન્સ આપણા ઢોકળા છે તે સારી રીતના કૂક થઈ ગયા છે। હવે આપણે એને 10 મિનિટ પછી આ રીતના તપેલીમાંથી ચાકુની મદદથી બધી કિનારી છોડી લેવાની છે જેથી કરી આપણે તેને પ્લેટમાં અનમોલ્ડ કરીએ તો તે સારી રીતના અનમોલ્ડ થઈ જાય। હવે આ રીતના આપણે પ્લેટમાં તેને અનમોલ્ડ કરશું। જો આપણા ત્રિરંગી ઢોકળા છે તેના દરેકે દરેક લેયર સારી રીતના તમને દેખાય છે અને આ તમને હું ઝૂમ કરીને દેખાડું છું જે ખૂબ જ જાળીદાર અને સોફ્ટ બનેલા છે। હવે આપણે તેને કટ કરી લઈએ। આ ખૂબ જ સોફ્ટ બનેલા છે। તમને આના ત્રણેય લેયર સારી રીતના ક્લિયર દેખાય છે। અંદરથી પણ તેમાં ખૂબ જ સારી જાળી પડી છે। હવે આપણે તેનો વઘાર કરશું। વઘાર માટે જીરું, તલ, રાઈ, લીલું મરચું, કોથમરી અને લીમડો લીધા છે અને 2 ચમચા વઘારિયામાં આપણે તેલ ગરમ કરેલ છે। ત્યારબાદ તેમાં આપણે રાઈ, જીરું, તલ, લીમડો, લીલું મરચું બધું એડ કરી અને તેને સારી રીતના ચલાવી લેવાનું છે। બધું એકવાર સારી રીતના મિક્સ કરી લેવું। હવે આ વઘારને આપણે કટ કરેલા ઢોકળા પર સારી રીતના પોર કરશું। આઈ હોપ તમને મારી આ રેસીપી ખૂબ જ ગમી હશે। તમે પણ મારી આ રેસીપીને ચોક્કસ ઘરે ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરશો। મારી રેસીપી ગમે તો તેને લાઈક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરશો। બાય બાય, હેવ અ નાઇસ ડે।